नमस्ते मित्रों, गुजरात सरकार द्वारा फरी एक वक्त महत्वनो निर्णय लेवामां आव्यो छे। जे निर्णय में गुजरात ना 66 लाख रेशन कार्ड धारकों ने 25 एप्रिल थी फरी एक वक्त मफत अनाज आपवामां आवशे। आ 66 लाख रेशन कार्ड धारकों के जेमना रेशन कार्ड नेशनल फूड सिक्योरिटी एक्ट एटले के राष्ट्रीय अन्न सुरक्षा धारा हेठ आवे छे अने जे लोगों ने 1 થી 3 એપ્રિલ दरमियान मफत अनाज मळ्युं हतुं एवा लोगों ने फरी एक वक्त 25 એપ્રિલ थी मफत अनाज आपवामां आवशे। आ मफत अनाज छे ए गुजरातनी 17,000 करता वधारे सस्ता अनाजनी दुकान, सरकार मान्य दुकान के रेशनिंगनी दुकान होय त्यांथी आपवामां आवशे। हवे मित्रों, आ माहितीमां केटलुं अनाज आपवामां आवशे तो व्यक्ति दीठ छे ए अनाज आपवामां आवशे, जेमां 3.5 કિલો ઘઉં છે એ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને 1.5 કિલો ચોખા। આ વખતે બીજી વખત મફત અનાજ વિતરણની અંદર બે જ વસ્તુ આપવામાં આવશે, 3.5 કિલો ઘઉં આપવામાં આવશે અને 1.5 કિલો ચોખા છે એ આપવામાં આવશે। ક્યારથી આપવામાં આવશે? 25 એપ્રિલથી અને સસ્તા અનાજની દુકાન ઉપરથી। એની માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, એ વ્યવસ્થા તમને જણાવી દઉં કે 25 એપ્રિલથી આ અનાજનું વિતરણ થશે, જેમાં 25 તારીખે જેમના રેશન કાર્ડનો છેલ્લો નંબર છે એ 1 કે 2 હોય એવા લોકોને મફત અનાજ આપવામાં આવશે। 26 તારીખે જેમનો રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક 3 અથવા 4 હોય એમને, 27 તારીખે જે લોકોનું રેશન કાર્ડ છે અને એ રેશન કાર્ડની અંદર રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક 5 અને 6 હોય એમને 27 તારીખે, 28 તારીખે 7 અને 8 વાળાને અને 29 તારીખે 9 અને 0 જેમનો રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક હોય એ લોકોને આમાં મફત અનાજ આપવામાં આવશે। અને આ કોઈ તારીખની અંદર કોઈ વ્યક્તિ બાકી રહી જાય છે એવા લોકોને 30 તારીખે છે એ મફત અનાજ આપવામાં આવશે। તો સરકાર દ્વારા આ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને 25 તારીખથી છે એ આ ફરી વખત મફત અનાજ આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા। હવે મિત્રો, તમારો પ્રશ્ન હશે કે એક રેશન કાર્ડ ઉપર તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે? તો આ વખતે જાહેરાતની અંદર છે એ બે જ વસ્તુ મળશે, એક ઘઉં અને એક ચોખા। અને દરેક વસ્તુ છે એ આ વખતે વ્યક્તિ દીઠ આપવામાં આવશે, એટલે કે એક રેશન કાર્ડની અંદર જો 5 વ્યક્તિ હોય તો 5 વ્યક્તિને આધારે તમારા રેશન કાર્ડ ઉપર તમને જથ્થો મળશે, જેમાં 3.5 × 5 કિલો ઘઉં એટલે કે 17.5 કિલો ઘઉં તમને એક રેશન કાર્ડ ઉપર મળશે અને 1.5 કિલો ચોખા એટલે કે 7.5 કિલો ચોખા છે એ તમને એક રેશન કાર્ડ ઉપર મળશે, જો તમારા રેશન કાર્ડની અંદર 5 વ્યક્તિના નામ હોય તો। અને જો વધારે વ્યક્તિના નામ હોય તો એમના આધારે, અને ઓછા વ્યક્તિના નામ હોય તો એમના આધારે તમને છે એ મફત અનાજ આપવામાં આવશે। ક્યારથી? 25 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન છે એ મફત અનાજ આપવામાં આવશે। જે વ્યક્તિને 1 થી 3 એપ્રિલ દરમિયાન છે એ મફત અનાજ મળ્યું હતું એવા લોકોને બીજી વખત આ મહિનામાં મફત અનાજ આપવામાં આવશે। આ રીતે ગુજરાતના અગ્ર સચિવ અશ્વિની કુમાર દ્વારા વિડીયો પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું અને એની અંદર આ માહિતી આપવામાં આવેલી છે અને 25 એપ્રિલથી આ અનાજનું વિતરણ છે એ ચાલુ થઈ જશે। હવે મિત્રો, રેશન કાર્ડ નંબર કઈ રીતે જોવાનો છે એમની માહિતી આપું તો તમારા રેશન કાર્ડનું આ પ્રથમ પેજ હશે, પૂઠું હશે, જેની ઉપર એક નંબર આપવામાં આવેલો હશે, પુસ્તિકા નંબર। આ નંબર તમારે જોવાનો નથી, ખાસ ધ્યાનમાં રાખજો, આ નંબર જોવાનો નથી। ત્યારબાદ તમે અંદરનું પેજ ખોલશો એટલે આ રીતે પેજ છે એ તમારા રેશન કાર્ડનું ખુલી જશે, જેમાં ખૂણા ઉપર બુકલેટ નંબર આપેલો હશે એ પણ તમારે જોવાનો નથી। તમારું જે રેશન કાર્ડ છે એમનું અહીંયા નામ આપેલું હશે અને ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર કરી અને નંબર આપેલો હશે, 15 આંકડાનો આ નંબર હશે, જેમાં છેલ્લા 2 અંક છે એ તમારે જોવાના રહેશે। ત્યારબાદ તમારી દુકાન છે કે તમારે ક્યાંથી અનાજ મેળવવાનું છે એમની સરનામું પણ આપેલું હશે અને તમારી ડિટેલ પણ આમાં આપેલી હશે। તો અહીંયા ખાસ કરીને રેશન કાર્ડની અંદર રેશન કાર્ડ નંબર છે એના છેલ્લા 2 આંકડા છે એને આધારે છે એ તમને મફત અનાજ આપવામાં આવશે। એટલે કે મિત્રો, તમારો રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક જે હશે એને આધારે મેં તમને માહિતી જણાવી છે એ પ્રમાણે તમને એ દિવસે એ મફત અનાજ આપવામાં આવશે। તો ખાસ કરીને આ એક ફોટો છે જેનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમારો રેશન કાર્ડ નંબર સાથે છે એ તમે આ તારીખ અને આ છેલ્લો અંક મેચ કરી અને એ દિવસે તમારે રેશન લેવા જવાનું છે, અનાજ લેવા જવાનું છે અને તે જ દિવસે તમને અનાજ આપવામાં આવશે। એના પછીના કે આગલા દિવસે કે બીજા દિવસે આપવામાં નહીં આવે અને તમે 25, 26, 27, 28, 29 તારીખમાં બાકી રહી જાઓ છો તો 30 તારીખે તમને અનાજ આપવામાં
આવશે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ દરેક માહિતી મેં તમને જણાવી દીધી છે। આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે। આ વિડીયોને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો જેથી કરીને દરેક વ્યક્તિને જાણ થઈ જાય કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટમાં આવે છે અને જે લોકોને 1-3 એપ્રિલ દરમિયાન મફત અનાજ આપવામાં આવ્યું હતું એવા લોકોને ફરી વખત મફત અનાજ આપવામાં આવશે અને 25 તારીખથી અનાજ આપવામાં આવશે। અને આને રિલેટેડ બીજી કઈ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ, તમારા ફેમિલીના ગ્રુપ હોય એની અંદર શેર કરજો જેથી કરીને દરેક વ્યક્તિ છે એ 25-30 એપ્રિલ દરમિયાન ફરી વખત ઘઉં અને ચોખા જે મફત અનાજ વિતરણ છે એમાં લાભ મેળવી શકે। અને જે વ્યક્તિ ચેનલમાં નવા છે એમને વિનંતી કરી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે આવા વિડીયો બનાવવાનું। મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।